અમદાવાદની દાણીલીમડા બેઠક વિશે હવે વાત કરવી છે જ્યાં કોંગ્રેસના શૈલેષ પરમારની જીત થઈ છે શૈલેષ પરમારે ભાજપના નરેશ વ્યાસને હરાવ્યા છે દાણીલીમડા એસસી અનામત બેઠક છે અને તેર હજારની મતથી લીડ સાથે શૈલેષ પરમાર જીત્યા છે અને અત્યારે વધુ વાત કરવા માટે આપણી સાથે ખુદ શૈલેષ પરમાર જોડાઈ ગયા છે સીધા તેમની પાસે જઈશું અને વાતચીત કરીશું શૈલેષભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં સૌથી પહેલો સવાલ એ થાય કે કાલે જે રીતે અપડાઉન્સ હતા એવો પણ સમય આવ્યો તો જ્યારે તમે પણ એવું વિચારી લીધું તું કે હવે નહીં જીતું હવે નહીં જીતું પરંતુ આખરે તમે જીત મેળવી છે અને આ બેઠક પર કોંગ્રેસની પકડ મજબૂત રાખવામાં આ વખતે સફળતા મળી મેં પહેલા પણ જ્યારે ફોર્મ ભર્યું દિવસે પણ કીધું તું કે મારી જીત નિશ્ચિત છે હમ ગઈ કાલે પણ મતગણ મતગણતરીમાં હું જ્યારે ગયો હું લગભગ ચોથા રાઉન્ડમાં પાછળ ચાલતો હતો ત્યારે પણ પત્રકાર મિત્રો મીડિયાના મિત્રો ત્યારે પણ મેં કીધું જીતવાનો હું કારણ કે રાજકીય જે રીતે એનું સમીકરણ મને પોતાને ખબર હતી અને સમીકરણના આધારે જેમ જેમ વિસ્તાર ખુલતા જાય એમ એમ પરિવર્તન મારા વિસ્તારમાં આવતું જાય મને ખ્યાલ છે માટે હું કહેતો હતો કે હું સો ટકા જીતવાનો છું આપના ટીવીના માધ્યમથી દાયનીબડીની જનતાનો દાયનીબડીના મતદારોનો આભાર માનું છું કે તેમણે કોંગ્રેસ પાર્ટી ઉપર અને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે અને અમદાવાદ જેવા શહેરમાં પાંચમી વખત ધારાસભ્ય તરીકે મને જીતીને મોકલ્યો છે માટે આપના માધ્યમથી પણ આભાર માનું છું બિલકુલ થી અમિતભાઈ તમે કહો છો કે તમને પહેલેથી જ્યારે ફોર્મ ભર્યું ત્યારથી ખબર હતી કે જીતનો વિશ્વાસ દાવાઓ બધા કરતા હોય છે તો પછી બૂથ છોડીને કાલે જવું કેમ પડ્યું હતું

અમે રૂમની બહાર બેઠા હતા મારા ઓલરેડી મારા પોતાના અમારા એજન્ટ અંદર બેઠેલા જ હતા સમજી લેવું વસ્તુ એટલે છોડી જવાનો કોઈ પ્રશ્ન જ હા બરાબર છે ઠીક છે શૈલેષભાઈ ભારતીય જનતા પાર્ટીનું એકસો છપ્પન બેઠક પર કમળ ખીલવું અને કોંગ્રેસ બે હજાર સત્તરમાં જ્યાં સિત્યોતેર પર પહોંચી હતી માત્ર સત્તર પર આવી પહોંચવું કઈ રીતે જોવો છો ગુજરાતની જનતા જે જનાદેશ આપ્યો છે અને કોંગ્રેસ પાર્ટી સ્વીકારે છે જે રીતે ગુજરાતની અંદર સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન લોકોને ભણ્યા પછી બેરોજગારી છે બેકારી છે મોંઘવારી એ માજા મૂકી છે અસંખ્ય પ્રશ્નો હોવા છે કોરોનામાં લોકોના પરિવારના સભ્યો ખોવ્યા અનેક પ્રશ્નો હોવા છતાં પણ ભારત જનતા પાર્ટીને એકસો છપ્પન સીટ જ્યારે ગુજરાતની જનતાએ આપી છે ત્યારે ગુજરાતની જનતાએ મોંઘવારી પણ સ્વીકારી લીધી છે એવું લાગે છે ગુજરાતની જનતાએ બેકારી પણ સ્વીકારી લીધી એવું લાગે